ગઈ છે દરેક જણ પોતાના સંપ્રદાય તથા ધર્મને શ્રેષ્ઠ માને છે અને પોતાના જ આરાધ્ય દેવને વિશ્વનીયતા માને છે પરંતુ ખરેખર તો ધર્મની સચ્ચાઈ એના નિયો ન્યાયો કલ્યાણકારી જીવન મુક્તિનો સિદ્ધાંત તથા સદ્દ વ્યવહારમાં રહેલી છે એના મૂળમાં જીવો અને જીવાદોનો ભાવ રહેલો છે ધાર્મિક જુદા જુદા ધર્મો પ્રત્યે આદર તથા પ્રેમ ભાવને વ્યક્ત કરવાનો છે માણસની સૌથી મોટી નબળા એ છે કે તે પોતાના ધર્મને શ્રેષ્ઠ અને બીજા ધર્મો બધા ધર્મોને તુચ્છ માને છે પરિણામે ધર્મને લઈને ઝઘડા થાય છે મહાત્મા ગાંધીજીના મતે ધાર્મિક સંહિષ્ણતા અહિંસાના સિદ્ધાંતનું પ્રતિફળ છે અહિંસા સિદ્ધાંતો બધા ધર્મો પ્રત્યે આદર અને સમાનતા વ્યક્ત કરે છે સ્વામી વિવેકાનંદે સહિષ્ણુતાના બદલે સ્વીકૃતિ સંપ્રત્યનો ઉપયોગ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી એનું કારણ એ છે કે સહનશીલતાથી નકારાત્મક અર્થમાં બોધ થાય છે જ્યારે સ્વીકૃતિથી ભાવનાત્મક અર્થનો બોધ થાય છે ધાર્મિક શ્રેષ્ઠાના વિકાસથી આધ્યાત્મિક અંતરદષ્ટિ ખીલે છે ધાર્મિક સહનશીલતા બધા ધર્મો પ્રત્યે ઉદારતા રાખવાની પ્રેરણા આપે છે ધાર્મિક સહિષ્ણુતાના વિકાસ માટે માણસને ધર્મના મૂળ તત્વોની સાચી જાણકારી હોવી જોઈએ બધા ધર્મો કોઈને કોઈ રૂપે સત્યને વળેલા છે બધા ધર્મો માનવીય મૂલ્યો ઉપર ભાર મૂકે છે કોઈ ધર્મ માનવ માનવ વચ્ચે શત્રુતા રાખવાનો આદેશ આપતો નથી બધા ધર્મના અનુયાયોને સર્વ ધર્મ સંભાવનું શિક્ષણ ફરજિયાત આપવાઓ જોઈએ એના પરિણામે દરેકના બીજા બધા ધર્મો પ્રત્યે પણ આદરની ભાવનાનો વિકાસ થશે ધાર્મિક સહિષ્ઠતાના વિકાસ માટે માણસને ધર્મના મૂળ તત્વોની જાણકારી હોવી જોઈએ દરેક માણસ કોઈને કોઈ સ્વરૂપે ધર્મ સાથે જોડાયેલો છે દરેક માણસને ધર્મ વિષયક શિક્ષણ પ્રજ્યાપ રીતે આપવું જોઈએ ધાર્મિક શિક્ષણના લીધે તેમણે પોતાના ધર્મ પ્રત્યે વિશ્વાસ રાખશે અને બીજા ધર્મો પ્રત્યે તેઓ આદર રાખતા શીખશે ગાંધીજીએ ધાર્મિક સહિષ્ણુતા વધારવા માટે ધર્મગ્રંથનું અધ્યયન કરતી વખતે તેમાં ભાષ્યકાર કોણ છે તે જોવું જોઈએ એવું કહ્યું હતું ધાર્મિક સહિષ્ઠતા વધારવામાં હિન્દુ ધર્મની ભૂમિકા ખૂબ પ્રસન્નીય છે હિન્દુ ધર્મમાં દરેક ધર્મ પ્રત્યે સંભાવ તથા સહનશીલતા રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે અને એના લીધે જ તે સોના આદર અને સન્માનને બની ગયા છે આ સંદર્ભમાં ડોક્ટર રાધન કૃષ્ણમના ના શબ્દોને ધ્યાનમાં રાખવા જોઈએ સાચા હિન્દુ માટે ભાગ્ય એવું કોઈ સ્થાન હશે જ્યાં તે ચૂપચાપ ઈશ્વરની પૂજા ન કરી શકે ભાગ્ય જ એવી કોઈ પ્રાર્થના હશે જેમાં તે શ્રદ્ધાપૂર્વક જોડાઈ ન શકે આ સહનશીલતા દ્રષ્ટિકોણના લીધે હિન્દુ ધર્મ બધા સંપ્રદાય સ્વામી વિવેકાનંદના મંત્રનુસાર હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જેને સમગ્ર વિશ્વને સહનશીલતાનો પાઠ શીખડાવ્યો છે તેમના નીચેના વાક્યોમાં આ બાબત સ્પષ્ટ થાય છે મને એવો ધર્મના સમર્થક હોવાનો ગર્વ છે કે જેને સમગ્ર વિશ્વને સહનશીલતા તથા સાર્વભૌમિકતા શીખડાવ્યા છે ત્યાં સુધી માણસ ધાર્મિક અંધશ્રદ્ધા તથા અંધવિશ્વાસમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે ધાર્મિક સહિષ્ણુતા અપનાવી શકશે નહીં તેથી ધાર્મિક સહિષ્ણુતા મેળવ કેળવવા માટે દરેક સંપ્રદાયના અનુયાય અંધવિશ્વાસ અને ખોટી આપીને ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજવાના પ્રયત્ન કરવો જોઈએ ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ હંમેશા માનવ ધર્મમાં માને છે ધર્મનો અર્થ જીવનમાં સદ્ગુણોને ધારણ કરવા એવો થાય છે વિશ્વવ્યાપી પરમાત્મા કણે કણમાં અને દરેક પ્રાણીમાં વ્યાપેલો છે અને એવી આસ્થાનું નામ જ ધર્મ છે ભારતીય સંસ્કૃતિ જડ તથા ચેતન પદાર્થો પ્રત્યે ઉદાર રહે છે બધા પ્રાણીઓમાં ઈશ્વરના દર્શન કરે છે સર્વ ભવંતુ સુખીનમ સર્વ સંતુ નિરામયાની પ્રાર્થના કરે છે બધાના સુખ તથા સ્વાસ્થ્ય માટે ઉચ્ચ ભાવનાઓ રાખે છે સહયોગ સંયુષ્ટતા કુટુંબિકતા આત્મીયતા પ્રેમ ઉદારતા સત્કર્મ સમશીલતા પુરુષાર્થ વગેરે સદગુણો ભારતીય સંસ્કૃતિના કર્ણે કર્ણમાં સમાયેલા છે આપણે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને તેમના અનુશાસનનું પાલન કરવું જોઈએ બીજાઓ સાથે પોતાને ન ગમે એવો વ્યવહાર કદાપી ન કરવો જોઈએ આ જ ધર્મનું હાર્ડ છે વાસ્તવમાં ધર્મ તો એક જ છે માનવ ધર્મ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ માનવ સેવા કરવી એ દેશ તથા દયા રાખવા તે સાચો ધર્મ છે હિંસા તથા આતંકવાદ અને ધર્મમાં કોઈ સ્થાન નથી જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ